ઇન્ડિયા વર્સિસ શ્રીલંકાની 3 મેચની ઓડીઆઈ સિરીઝ ચાલી રહી હતી અને આ સિરીઝ જે છે ભારત 2-0 થી હારી ગયું. હવે ઘટના આખી એવી રીતે ઘટી છે કે આની પહેલા 27 વર્ષ પહેલા ભારતીય ટીમ છે એ શ્રીલંકા સામે હારી હતી અને ત્યારે શું પરિસ્થિતિ હતી જો એના વિશે વાત કરવામાં આવે તો આ સિરીઝના જે સૌથી સારામાં સારા બોલર હતો વેલાલેંગે, એમણે ટોટલ 5 બીજી અને 3જી જે ઓડીઆઈ મેચ હતી એમાં 5 અને 6 વિકેટ અનુક્રમે લીધી હતી. અને આ વિકેટ જ્યારે લીધી એના પછી જ્યારે આની પહેલા જ્યારે જીતું હતું 1997માં ત્યારે એમનો જન્મ પણ થયો નહોતો. ભારતમાં પેટ્રોલના ભાવ છે એ 22 રૂપિયા હતા. ભારતીય ટીમ પાસે માત્ર એક વર્લ્ડ કપ હતો જે 1983માં જીત્યા હતા અને આ સિરીઝ હાર્યા પછી જે અત્યારે સમીકરણો બદલાયા છે. ગૌતમ ગંભીરની પહેલી આ સિરીઝ હતી એઝ એ ઓડીઆઈ હેડ કોચ અને એમની આ પહેલી જ વડપણમાં છે ભારતીય ટીમ છે એ હારી ગઈ છે. એટલે પ્રશ્નો તો એની સામે ખડા થાય કે આવી રીતે કેમ થયું, પણ જો ઓવરઓલ વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપણા બેટ્સમેન જે છે એ લોકોનું પર્ફોર્મન્સ એટલું અત્યાર સુધી જે કન્સિસ્ટન્ટ હતા એ નહોતું, એના કારણે ભારતીય ટીમ છે એ આજની મેચ આ સિરીઝ જે છે એ હારી ગઈ એવું ખુદ કેપ્ટન રોહિત શર્માએ છે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ત્યારે એમણે વાત કરી હતી કે અત્યાર સુધી તો સારું પરફોર્મ કર્યું હતું અને આના કારણે છે દુનિયા ખતમ નથી થઈ જતી. ક્યાંક ને ક્યાંક નબળું પ્રદર્શન કર્યું છે ટીમ ઇન્ડિયા છે ફરીથી બાઉન્સ બેક કરશે. તો તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ લાઇવ્સ ઓફ ઇન્ડિયા.